સદાનંદોધી સ્મિતરુચિરપુર્ણેન્દુ વદન પ્રફુલ્લાંબો જન્મ છ દસદૃસોયુગલ कृपापराभार श्रितसकलजेवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरातमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘડડા અંતે પ્રકરણનું સાડત્રીસનું વચનામૃત ચાલી રહ્યું છે ભગવાન શ્રીહરિ આ વચનામૃતની અંદર કોઈક હૃદય આકાશને વિશે થયેલો અનુભવ એ અનુભવને જીવ ક્યારેય ભૂલી જ નથી શકતો એવી વાત ઉપર જાય છે મહારાજામાં એમ કહે છે કે ભગવાનના સ્વરૂપનું સુખ જેને એક વખત ચાખ્યું હોય એને ગમેવા વિપરીત સંજોગો થાય તો પણ એ સુખને ભૂલાતું નથી આ કથાઓ દરમિયાન મેં વારે વારે એક વાત કરી છે કે જીવનમાં એક વખત પેટ ભરીને ભગવાનનું સુખ અનુભવવા જેવું છે બીજા સુખની અનુભૂતિ થઈ કે ન થઈ આ જગતમાં ઘણા જોવાલાયક સ્થળો છે ઘણા ફરવાલાયક સ્થળો છે અલાસ્કા કોઈ દરિયામાં ઊંડા બેસીને જાય છે શું કે છે ને હે પેલામાં જાય છે તમને નામ નહીં આવડતું ભાઈ તમે ભગત છો ને હા ક્રુઝર ભગતને બધું આવડે છે લો આપણને કોણ ફેરવે ભગત ક્રુઝરમાં આપણે તો આ જગ્યા બરાબર છે આ ભાવસાગરમાં આપણો આ આ ભાવસાગરમાં બેઠા છે આ ક્રુઝર જ છે મોટું ઓલાને મેં પૂછ્યું ક્રુઝરમાં શું કરે મને કે કે સ્વામી એની અંદર બે માળ અંદર હોય ને ત્રણ માળ અંદર હોય ને પાણીમાં ચાલ્યું જાય ને તમને આમ બધી બાજુ પર પાણી માછલા બધું દેખાય મેં કીધું એ સાગર જુઓ એના કરતાં ભૌસાગર છે ભૌસાગરમાં ક્રુઝર જ આલ્યું જાય છે આ ભગવાન સ્વામિનારાયણની કથા વાર્તા સત્સંગ મોટા પુરુષોનો સંઘ એનું કવચ છે બાકી આમ તમે જુઓ તો માછલા જ છે બધી બાજુ પર ભાઉસાગરમાં તણાઈ છે એમાં આપણે તરીએ છીએ ભગવાનની દયાથી પણ એવું અનેક જોવાલાયક ફરવાલાયક સ્થાનો સ્થળો સાધનો બધું જ હશે પણ જીવનની અંદર ભગવાનનું સુખ અનુભવવું એનાથી મોટું સાધન એક નથી દરેક મુમુક્ષુએ એટલો નિર્ધાર ચોક્કસ રાખવો જોઈએ કે મારું આયુષ્ય પૂરું થાય એ પહેલાં મને ભગવાનનો કંઈક સુખની અનુભૂતિ હોય અને આયુષ્ય ક્યારેય પૂરું થશે નક્કી નથી તો મારે આજે જ કમર બાંધીને મંડવું કે મને મહારાજના સુખનો અનુભવ થાય જગતના હાવ ખોટાને નાસવંત સુખ છે એ પણ જો અનુભવમાં આવે છે તો આ તો સાચું છે મહારાજ વચનાવતમાં કે કેદી દાખલો કર્યો પ્રથમના વિશ્વમાં મહારાજ કે કેદી આજીવે દાખલો કર્યો કે એને એ સુખ ના મળ્યું પણ દાખલો કર્યો જ નથી અને એને બેઠા બેઠા જોઈએ છે એટલે સુખ મળતું નથી પણ એ સુખને અનુભવવું જોઈએ મહારાજે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનની વાર્તા કરી એ જ્ઞાનની વાર્તામાં મહારાજ એમ એક વાત પહેલી એ કે છે ભગવાન જેવો આકાર બીજા કોઈ દેવ માત્રનો નથી ભગવાન જેવા તો એક ભગવાન છે બીજું ભગવાનના સારધમ્યપણાને પામેલા મુખ તો અનેક છે છતાંય પણ ભગવાન તો એક જ છે ત્રીજું એ ભગવાનના ધ્યાને કરીને નિર્ગુણપણાને પામેલા પણ ભગવાનના મુક્તો પણ નિર્ગુણ ભાવને પામે છે ભગવાનના ભક્તો પણ નિર્ગુણ થાય છે એ મહારાજે એક વાત કરી પછી મહારાજે એક વાત એ કરી કે ભગવાન છે એ અંતર્યામી છે અને કર્મ ફળ પ્રદાતાપણું એ ભગવાનની પાસે છે દરેક જીવને એના કર્મ પ્રમાણેનું ફળ આપે છે ત્યારબાદ મહારાજે એ વાત કરી કે ભગવાન તો જીવના જીવન છે જીવને વિશે રહ્યા છે ભગવાન જ એને દરેક ક્રિયાઓ કરાવવામાં સમર્થ બને છે ભગવાન જો ન ધારે તો ગમે એવો જીવ હોય એ કોઈ ક્રિયા કરવાને સમર્થ થાય નહીં એ છે પછી મહારાજે એ વાત કરી ભગવાન એવા છે કે જે યોગ સિદ્ધિવાળા છે સિદ્ધ પુરુષ જેવા છે ભગવાન જેમાં બધી કળાઓ રહી છે એ ધારે કરાવી શકે એ ભગવાનની અંદર સહજ ગુણધર્મ છે જે ગઈકાલ આપણે જોયું કે ચારણ ગાળો આપવા આવ્યો એ સ્તુતિ કરીને ગયો એ ભગવાનનું કાર્ય કોઈ તમને નડતો હોય એનો એ જ તમારી ફેવરમાં આવે ભગવાનનું કાર્ય આજે આગળ મહારાજ શું કે છે ને આપણે સાંભળીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જેમ અગ્નિ જે તે કાષ્ટને વિશે અને પાસાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે અને કાષ્ટ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે તેમ ભગવાન સર્વ જીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે અને જીવનું સ્વરૂપ બીજી રીતનું છે મહારાજ કહે છે અગ્નિ છે એ અગ્નિ પાષાણ એટલે કે પથ્થર પથ્થરમાં રહેલો છે કેવી રીતે રહેલો છે તો પથ્થર આપણને કંઈ દજાતો નથી પથ્થર આપણને કાંઈ બાળતો નથી પથ્થરમાંથી કાંઈ જ્યોત પ્રગટેલી રહેતી નથી પરંતુ પથ્થરમાં અગ્નિ રહેલો છે એની સાબિતી શું તો જ્યારે બે પથ્થરને અથાળવામાં આવે ત્યારે અગ્નિના તનખા ઝરે છે જે વસ્તુ અંદર હોય એ જ પ્રગટ થાય જે વસ્તુ અંદર ભરેલી છે એ જ પ્રગટ થાય તો એ પથ્થરમાં અગ્નિ ક્યાંક છુપાયેલો છે પરંતુ એ પથ્થરને આપણે ઘરમાં રાખીશું એ પથ્થરને આપણે બેડમાં રાખીશું એ પથ્થરને આપણે ખિસ્સામાં રાખીશું એમાં અગ્નિ સમાયેલો હોવા છતાં એ આપણને બાળશે નહીં છે તો ખરો પણ બાળશે નહીં એમાં અગ્નિ છે તો ખરો પણ એનું સ્વરૂપ આપણને દેખાશે નહીં આપણને કેવળ પથ્થર જ દેખાય છે એવી જ રીતે મહારાજ બીજું બીજું દ્રષ્ટાંત આપે છે કાસ્ટનું એટલે કે લાકડાનું લાકડામાં પણ અગ્નિ રહેલો જ છે લાકડામાં અરની મંથન અરનીનું લાકડું અરની મંથન કરવામાં આવે જ્યારે યજ્ઞ કરવામાં આવે ત્યારે અરની મંથન કરવામાં આવે ને લાકડાઓને પરસ્પર ઘસવામાં આવે અને એમાંથી જ અગ્નિ પ્રગટ થાય છે જંગલો મોટા મોટા દાવાનળ જ્યારે લાગે છે ત્યારે જંગલોના ઝાડ એકાબીજા સાથે ઘસારાથી એ અગ્નિ પ્રગટ થતો હોય છે લાકડામાં અગ્નિ રહેલો છે પરંતુ એ દેખાતો નથી જે અગ્નિનું સ્વરૂપ છે એ વાસ્તવિક અગ્નિનું સ્વરૂપ તો દાહક છે તો લાકડું કે પથ્થર તમે પોતાની પાસે રાખો તો એ દાહક નથી તો અગ્નિ અંદર રહેલો છે છતાંય અગ્નિનું સ્વરૂપ જુદું છે લાકડાનું સ્વરૂપ જુદું છે પથ્થરમાં અગ્નિ રહેલો છે અગ્નિનું સ્વરૂપ જુદું છે પથ્થરનું સ્વરૂપ જુદું છે એ જ પ્રમાણે ભગવાન અહીં એમ કહે છે કે જીવ પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન રહેલા છે જીવનું જીવન ભગવાન છે પરંતુ ભગવાન જીવ કરતાં વિલક્ષણ છે જે ભગવાનમાં છે એના અબજમાં ભાગનું પણ જીવમાં નથી ખરેખર આમ જોવા જાવ તો ભગવાન જેવા તમામ ગુણધર્મો જીવ ધરાવે છે શાસ્ત્રોમાં આપણે આમ વાંચ્યો તો ભગવાન અછેદ્ય અભેદ્ય નિરંશ તો આત્મા પણ એવો જ છે ભગવાન પરમાત્માનું સ્વરૂપ પ્રકાશમાન છે તો આત્મા પણ પ્રકાશમાન છે ભગવાન સમર્થ છે તો આત્મા પણ સમર્થ છે છતાં પણ વચનામૃત પ્રથમનું ચોસઠમું એમ કે છે કે આત્મા અને અક્ષર તો ભગવાનના શરીર છે જેને વચનામૃત થોડું ગહનથી વાંચ્યું હોય એને આ ખબર પડશે નહીં તો આગળ જતાં હું થોડા ચરિત્રો કહીશ એટલે એમાં એને વધારે ખબર પડશે આત્મા અને અક્ષર આ બે ભગવાનનું શરીર છે શરીર અને શરીરી બે શબ્દ વચનામૃતમાં છે શરીર અને શરીરી શરીર એટલે એક્ઝામ્પલ તરીકે સમજી લો કે આપણું આ શરીર જેને આપણે સૌ જાણીએ છીએ કે આ મારું શરીર છે આપણે બોલીએ છીએ વારે વારે એ શરીર શરીરમાં જે રહેવાવાળો છે એને શરીરી કહેવાય તો શરીરમાં રહેવાવાળો આત્મા છે એ શરીરી થયો પરમાત્માની દૃષ્ટિએ આત્મા એ શરીર છે અને પરમાત્મા એના શરીરી છે જેવી રીતે આ દેહ શરીર છે આત્મા એનો શરીરી છે એવી રીતે આત્મા શરીર છે અને પરમાત્મા એના શરીરી છે એમાં રહ્યા છે હવે એ પરમાત્મા આત્મામાં પણ રહ્યા છે અને જે મુક્ત સ્થિતિને પામેલા અક્ષર મુક્તો છે એ અક્ષરમાં પણ એ પરમાત્મા શરીરી તરીકે રહ્યા છે એટલે આત્મામાં પણ શરીરી તરીકે છે અને અક્ષરમાં પણ શરીરી તરીકે છે તો પ્રશ્ન એ છે આ શરીર અને આત્મા બેના ગુણધર્મો એકદમ વિરોધ છે શરીર કેવું છે ક્ષીણ થાય એવું ક્ષીણ એટલે કે દિવસે દિવસે એ એ ખલાસ થવા તરફ જઈ રહ્યું છે નાશ થવા તરફ જઈ રહ્યું છે આપણને લાગે કે હું મોટો થયો ભાઈ મોટો નથી થયો તું નાશ થા છો આપણને લાગે કે મારી આંગળી મોટી થઈ મારા હાથ મોટા થયા પહેલાં કરતાં હું ઊંચો થયો પહેલાં કરતાં હું મોટો થયો તું મોટો નથી થયો ટૂંકો થયો છો હવે હવે વહેલો લાકડા તરફ ને વહેલો ફ્યુન્ડલ તરફ જવાનો છે પણ ખબર નહીં એક જગતની માન્યતાઓ છે અને જગતની રીતે રીતે આપણે આલીએ છીએ અને આપણે હેપી બર્થ ડે ટુ યુ કહીએ છે ગુરુજીનો ઉજવીએ છીએ ને સંતોનો ઉજવીએ છીએ ને હરિભક્તોને ઉજવીએ છે બધું કરીએ છીએ પણ મોટા પુરુષોને ભગવાનના સંતો ભગવાનના ભક્તો એનું તો એક દિવ્યતા કે આપણે એવા પુરુષો એવા સંતો એવા ભક્તો આપણી વચ્ચે છે આપણે ભજન કરી શકીએ છીએ એવાના સંગે એટલે બરાબર છે પણ આપણને એનો આનંદ ન હોવો જોઈએ જો આપણો બર્થડે હોય તો આપણને ખબર હોય કે હવે મારે મૃત્યુથી વધારે નજીક જવાનું જો ચોખ્ખા થઈ ગયો હોય તો આનંદ હોવો જોઈએ પણ ચોખ્ખા નથી થયા તો મહારાજ કે પાંચ દી મોડા મરવું આપણે તો દિવસો ઘટે છે કામ કરવાના દિવસો ઘટે છે રજાઓ જાજી પડે છે આ લોંગ વીકેન્ડ આ અમેરિકામાંથી એક બેન પાંચ લોંગ વીકેન્ડ આવતા હશે અને આપણે તો કલ્યાણના માર્ગમાં લોંગ લોંગ જન્મ છે લોંગ નહીં લોંગ જન્મ કેટલા થઈ ગયા હવે ટૂંકા સમયમાં બહુ મોટું કામ કરવું છે માટે વાલા ભક્તો બહુ સાવધાન થઈને મંડજો તમે બધા નિત્ય કથા સાંભળો છો એટલે કથા સાંભળી સાંભળીને તમારા જીવમાં એવું બળ છે જ કે નિત્ય મોક્ષના માર્ગે ચાલવાનું પણ એ લક્ષ્યને બહુ ચોખ્ખું રાખીને ચાલ્યા કરજો કોઈ મોહબતમાં કોઈ સંબંધમાં કોઈની કોઈ પ્રકારની મોહબત પણ કોઈ પ્રકારના સંબંધોમાં ક્યારેય લેવાઈએ નહીં મોક્ષના માર્ગમાં ચાલવામાં કશું કોઈને જોશો નહીં બસ ચાલ્યા જ જાઓ ચાલ્યા જ જાઓ એ રસ્તે ચાલવાની અંદર માલ છે હું એ વાત કરતો હતો કે ભગવાન જેવા તો એક ભગવાન છે તો ભગવાન આત્માના શરીર છે હવે આ શરીર અને આત્મા બેમાં કેટલું વિલક્ષણ પણ છે તો શરીર નાશ્વંત છે આત્મા શાશ્વત છે શરીર છે એ શરીરની અંદર એના ટુકડા થઈ શકે છે આત્માના ટુકડા નથી થઈ શકતા શરીર ધીરે 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 વૃદ્ધ થાય છે આત્મા વૃદ્ધ નથી થતો બાળક નથી થતું એક જ અવસ્થામાં રહે છે ટૂંકમાં શરીર અને આત્મા બે એક એકદમ જુદા છે બેને એકબીજા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી એવા છે હાવ વિલક્ષણ છે તો શરીર અને શરીર બે હંમેશા જુદી પ્રકારના હોય પરંતુ આત્મામાં જ્યારે પરમાત્મા રહે છે ત્યારે શરીર આત્મા થઈ ગયું અને શરીર પરમાત્મા થઈ ગયા હવે એ બેના ગુણધર્મો જુઓ તો પરમાત્મા અનાદિના આત્મા અનાદિનો ક્યારથી છે ખબર જ નથી એના કોઈ વર્ષો નક્કી નથી કે ભાઈ ભગવાન આટલા વર્ષોથી છે આત્મા આટલા વર્ષોથી છે એ બે કેદીના છે એ પરમાત્માને ખબર છે અનાદિના છે આત્મા પણ અનાદિનો પરમાત્મા પણ અનાદિના પરમાત્મા પણ નાસ્વંત નથી તો આત્મા પણ નાશવંત નથી ઓલા શરીર અને શરીરીમાં આપણું શરીર અને શરીરી તરીકેના આત્મામાં ગુંધર્મો હાવ જુદા છે જ્યારે પરમાત્મા અને આત્મા બેની અંદર ગુણધર્મો સમાન આ શરીર છે ને આ શરીરી છે તો વિલક્ષણ પણું જાજું નથી જેવી રીતે આ અનાદિનો આ પણ અનાદિના આ શક્તિશાળી તો આત્મા કેટલો શક્તિશાળી આત્મા એટલો શક્તિશાળી કે શ્રીજી મહારાજને નિરાકારવાદી પસંદ નથી શ્રીજી મહારાજને નિરાકારપણું ગમતું નથી શ્રીજી મહારાજે નિરાકાર ભગવાનને માને છે એને દ્રોહી ભગવાનના કીધા છે છતાંય પણ આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના ગુરુ આ સંપ્રદાયના એક એક સ્થાપકના ગુરુ એવા આત્માનંદ સ્વામી કેટલા સમર્થ કે જે આત્માનંદ સ્વામી એક બ્રાહ્મણને એમ કે જા તારી બાઈ મરી તારી ઘરવાળી મરી ગઈ છે અને છોકરો દવરાવાનો તું દવરાવજે તારા સ્તનમાં દૂધ આવશે શેરડીનો રસ ના આપે ને કોલાવડાને કે લે તું ગોળ કાઢી લે ને રસ કાઢી લે રસ આકાશમાં ચડે આવા સમર્થ એટલી તાકાતવાળા નિરાકારવાદ નિરાકારવાદને માનવાવાળા છતાંય પણ એવા મોટા મહાપુરુષ હતા તો એ આત્મા એ જે શરીર અને શરીરી બે વચ્ચે આટલો ભેદ છે કે આત્મા અને પરમાત્મા બે છે એની અંદર તો બધા સમાન ગુણધર્મો છે મોટે ભાગના તોય પણ ભગવાને પ્રથમના ચોસઠમાં વચનો કીધું ત્રણ વસ્તુમાં આત્મા અને પરમાત્મા જુદા પડે છે એક વ્યાપ્ય અને વ્યાપકપણું વ્યાપક એટલે જે પ્રસરી જાય એને વ્યાપક કહેવાય અને જેમાં પ્રસરે એને વ્યાપ્ય કહેવાય બીજો શબ્દ છે આધીનપણું આધીન થઈ જાય આત્મા એ ભગવાનને આધીન છે ભગવાન કોઈને આધીન નથી આત્મા એ વ્યાપ્ય છે અને આત્મામાં પરમાત્મા સંપૂર્ણ વ્યાપક છે પણ પરમાત્મામાં આત્મા વ્યાપક ના થઈ શકે એ આત્માનું એટલું ન્યૂનપણું છે અને આત્મા અને અક્ષર એ પરતંત્ર છે ભગવાન સ્વતંત્ર છે અહીં એમ કે છે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને જીવનું સ્વરૂપ બીજી રીતનું છે જો તમે નિરાકારવાદીના ગ્રંથને વાંચો અને નિરાકારનું પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રોમાં થોડીક પણ પ્રતીતિ લાવો તો તમને એમ જ થાય કે આત્માને પરમાત્મા જુદું છે જ નહીં બે તત્વ એક જ છે કારણ કે જેવી રીતે શરીરને આત્મા બે જુદા છે એવું વિલક્ષણ પણ હું આત્માને પરમાત્મામાં નથી પરંતુ છતાંય પણ શ્રીજી મહારાજે બેને જુદા પાડ્યા આવી રીતે એટલે કે જીવનું સ્વરૂપ આવ નોખું છે ભગવાનનું સ્વરૂપ આવ નોખું છે ભગવાન કરી શકે જીવ ક્યારેય ના કરી શકે શ્રીજી મહારાજ વખતે એક પ્રેમી ભક્ત આવ્યો ગઢપુરમાં મહારાજને કે મહારાજ મારું તમને રસોઈ દેવી છે મહારાજ કે વાંધો નહીં ભગત કેટલી રસોઈ દેવી છે મારા સો સાધુ જમાડવા છે ત્યાં સુધીને રસોઈ દેવી છે દરબારગઢમાં સો જ સાધુ હશે એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી સાધુઓને બોલાવો વાસુદેવ નારાયણના ઓરડે મહારાજ બેઠા હતા મહારાજ કે સંતોની પંક્તિ કરો સંતોની પંક્તિ કરી મહારાજે ઓલા ભગતને કીધું કે હાની રસોઈ દેવાની તારે મહારાજ મારે મોતિયા લાડુની રસોઈ દેવાની છે અને લખું કંદોઈને ત્યાં મેં લાડવા કરાવી રાખ્યા છે મહારાજ કે લઈ આવો એટલે એ લખો કંદો એ હરિભગત હતા એની દુકાનેથી લાડવા લાવ્યા ચારસો લાડવા લાવ્યા અને એક લોખંડનું કઢાયું હતું એમાં બધા લાડવા ઠાલવ્યા એટલે લાડવા ઠાલવ્યા લખુ કંદોએ ઓલા પ્રેમી ભગતને કીધેલું કે લાડવા ચારસો છે સંતો સો છે હવે આજના યુગ પ્રમાણે જો જુઓ તો એમ લાગે કે લાડુ તો વધારે છે કદાચ જરૂર કરતાં ડબલ છે કારણ કે આજે તો ખબર નહીં કે આજે બે લાડુથી વધારે કોઈ સાધુ જમી શકે એવું છે એક માંડ જમે એવો જમાનો થઈ ગયો છે પણ એ જમાનો હતો મહારાજ પોતે પીરસતા આજે પણ જ્યારે કદાચ ગુરુજી બહુ પ્રેમથી પીરશે તો અમારે જમવાવાળા સંતો ભક્તો છે જમી જાને પણ બહુ ઓછું એવું બને એટલે મહારાજે લાડવા પીરસવાનું શરૂ કર્યું ને ત્યારે ઓલો હરીભગત રડવા લાગ્યો આંખમાંથી આંસુડા પડવા લાગ્યા મહારાજ કે ભગત તું રોવે જ કેમ મહારાજ મારે એવું હતું કે મારે આજે સાધુને જમાડવા બહુ પેટ ભરીને જમાડવા તમારે ઘણા ભક્તો એવા પ્રેમી હોય અહીંયા અમારા મોન્ટુ ભગતનો બર્થડે હતો પછી એને રસોઈ દીધી અંજીર બાસુદીની રસોઈ અંજીર બાસુદીની રસોઈ દીધી ને પછી રસોઈ કરીને બીજા દિવસ બપોર જમાડવા બેઠા આગલે દી કંઈક ઉપવાસ હતો અમારે એક બે સંતોને અને પછી જમાડવા બેઠા એટલે તો પ્રેમી ભગત એને ઓલી રૂમમાં અમે આમ જુદો બેહાડ્યો બીજા બધા હરિભક્તો હતા ને એટલે લાંબી પંક્તિ થઈ કીધું ઓલી બાજુ બેહો ને આ બેઠા પછી સંતો જમવા બેઠા એને ખબર પડી કે સંતો ઠાકોરી જમાડવા બેઠા છે એટલે ડી એવી અડધી જમતા હતા ત્યાંથી ઊભા કરીને લઈને આમાં ઉતાર્યા હામા એ કે હું અહીં તમારે હામો બેહીન જમીશ એટલે ભાઈ એ બાજુ જમતું તો કે ના હું અહીં ખામો બે અહીં જમીશ અને હું કહું એ પ્રમાણે સંતોન પીર ભાઈ એનું જમવાનું બંધ થઈ ગયું ટોટલી એનું જમવાનું બંધ પછી એનો આગ્રહ ચાલુ ઓલા સોમીન ગ્લાસ ભરો ઓલા સોમીન આપો ઓલું આપો ઓલું આપો ઓલું આપો એ વપરા પછી મને આગ્રહ કર્યો મેં કહું ભાઈ મારે તો આટલું બહુ થઈ ગયું મારે આવે એનાથી જાજુ નહીં જોવે તે એટલું મેં કીધું ને તો કે સ્વામી મેં કહ્યું ના બસ આટલું જ બહુ તેના આંખમાં જડઝડી આવી ગયા મેં સારું લાવો થોડું પછી લીધું એવા પ્રેમી ભક્તો હોય કોઈ વખત તો મહારાજ આગળ એ પ્રેમી ભક્ત રોવા લાગ્યા એટલે મહારાજે કીધું કે ભગત તું રડે જ કેમ તો કે મહારાજ મારે એવો મનસુબો હતો કે આ બધા સાધુને પેટ ભરીને લાડવા જમાડવા છે અને આ તો ચારસો લાડુ છે મહારાજ સો સાધુ છે મહારાજ મને એવું હતું કે સંતોને એક વખત રસોઈ દેવી પણ આમ સંતો ધરાવી ધરાવીને જમાય એવી રસોઈ દેવી છે ઘણા પ્રેમી ભક્તોને ત્યાં જઈએ ને ત્યારે એનો બહુ આગ્રહ પછી આપણને ખબર પડી જાય આપણને અંગ તો ખબર હોય ને કે આનું અંગ આ છે એટલે અમારે બધા પછી અમારા કોઠા ગોઠવેલા હોય એના એના કોઠા હોય અભિમન્યુના કોઠા હોય ને કે હાથ કોઠામાંથી કેમ બહાર નીકળવું એમ બધા કોઠા ગોઠવી રાખ્યા હોય અમારા નરેનભાઈ છે ટેનેસીમાં એને ત્યાં જીએ એટલે બહુ આગ્રહ કરે પછી ત્યાં આગળ એવા કોઠા ગોઠવવા પડે પછી એને ખબર પડી જાય કે આ કંઈક સ્વામી કંઈક રમી ગયા છે ચાલ પણ રમવી પડે કારણ કે તમારા જેવા પ્રેમી ભક્તો રોજ હોય અમારે અમારથી એકે દિવસ પ્રેમ વિનાનો ભગત હોય જ નહીં હવે વિચરણ કરવા ચાર મહિના નીકળ્યા હોય કે કોઈ દિવસ કોઈ હરિભગતને જાય હમણાં ભોપા બહેન ત્યાં સંતો ગયા તો સંતો અહીં એક ટાણું જ જમતા હોય એને ઘેર ગયા તો કે અહીં આગળ ત્રણ ટાણું જમવું પડશે નહીં તો કે અહીંથી તમારે બહાર નીકળાય ને ત્રણ દીવદી ઘેર નહીં જવા દે પાછા એટલે તમારે અહીં બે ટાઈમ રસોઈ કરવી જ પડે અમારે કોઈને જમવું નથી અમારે કોઈને તમારો પ્રસાદ જોઈતો નથી તમે બનાવો તમારા પૂરતું બનાવો જમો બે શાક બનાવો બે આ બનાવો આ પ્રેમી કહેવાનો અર્થ અને એવું છે કે કોઈ જ્ઞાની હોય અને પ્રેમીનો અભાવ પણ ના લેવો કે આવા હોય ભગતો સંતોને ખોટા મથ આવે એવું ના કરવું કારણ કે બહુ જ્ઞાની હોય તો ક્યારેક અમારે ઉપાધિ અને બહુ પ્રેમી હોય તોય ઉપાધિ અમારે તો બે બાજુ પર ઘણી વખત ઉપાધિ થાય બહુ પ્રેમી હોય તો આવે પ્રેમમાં નેમમાં હોય એને કશું સમજે જ નહીં વાતને આમ એટલે આમ જ અમારા રસીનું આમ એટલે આમ આવે આવા હોય પ્રેમી અને બહુ જ્ઞાની હોય તે તમારે કોઈ કંઈ આગ્રહ કરે નહીં કોઈ સંતોને એને ત્યાં કહેવાય તો કોઈને કહે નહીં કાને પીરસો અહો પીરસો થોડું ગુરુજીને પીરસો સંતોને પીરસો આપો કાંઈ નહીં તમારે જમવું એટલું જમી લો જે એ મૂકી દીધું છે આ એ જ્ઞાની હોય સારું એ અંગ ખોટું નહીં પણ એવી રીતે બે રીતના ભગતો હોય અને હવ હવના અંગમાં બધા શોભે હવ હવના અંગવાળા જોઈએ એટલે પછી તો મહારાજે કીધું ભગત તું ચિંતા ના કરીશ તારે કેટલા લાડવા જમાડવા છે મહારાજ મારે તો બહુ જમાડવાનો મનસૂબો હતો મહારાજ કે પંક્તિમાં કેટલી વાર ફેરવવાનો તારો મનસૂબો હતો મહારાજ તમે પાંચ વખત તો ફરો છો એટલે મારી એવી ઈચ્છા તો હતી કે પાંચ વખત મહારાજ ફરે પણ મારા ચાર ચાર લાડુ એક સાધુનો ભાગ આવે તમે મહારાજ વાર ફરો તો કમસે કમ બે તો આપો પછી મહારાજ તમે બીજી વાર ફરો તો ફરી બે બે લઈને ફરો પણ મારા ત્રીજી વાર તો તમારે ફરવાનું જ નહીં હું કેવો અભાગ્યો મેં આટલા જ દિવસે રસોઈ દીધીને આવું થયું મહારાજ એનો વાહો થાબડીને કે તું ગભરાય છે કેમ અહીં બે જા પલાઠી વાળીને સામો તારે કેટલા સાધુને લાડવા જમાડવા છે કે જો જીવનું સ્વરૂપ ને ભગવાનનું સ્વરૂપ આવ વિલક્ષણ છે જીવ કોઈ દી આવું ના કહી શકે હા આપણે હોય તો આપણે ગણી લેવું પડે પછી કેવું પડે ભાઈ અડધો અડધો જ પીરસજો જોજો હા ઉપાધિ થશે પછી છેલ્લાવાળા રહી જશે કે પાછલી પંક્તિ રહી જશે આપણે બધું આયોજન કરવું પડે અને ભગવાનને આયોજન ના કરવું પડે તમે કહેશો કે ભગવાનની એવું ઐશ્વર્ય તો મોટા પુરુષોમાં પણ જોવા મળે તો એ મોટા પુરુષોમાં જોવા મળે પણ એ ભગવાનને લઈને જોવા મળે જો ભગવાન ધારે વ્યાપકાનંદ સ્વામીએ ગોળી તો જીવતી કરી દીધી પણ મહારાજ જ્યારે દરબારગઢમાં ગયા ત્યારે મહારાજે કીધું કે એક દરબારમાં બે ભગવાન નહીં વ્યાપકાનંદ સ્વામી કે આ વખતે તો અમારી ઈચ્છા હતી અને તમે મચ્છરિયાનો જીવ નાખ્યો ને ગોળી ઊભી થઈ પણ ક્યારેક નહીં ઊભી થાય તો શું દશા થશે એટલે મુક્તનો આત્મા પરમાત્મા રૂપ થઈ ગયેલો હોય તોય પણ મુક્ત એ મુક્ત છે પરમાત્મા એ પરમાત્મા જ છે જેમ પથ્થરમાં અગ્નિ વ્યાપ્ત છે એ અગ્નિ ભલે દેખાતો નથી છે સમર્થ એ અગ્નિ એટલો છે આખું જંગલ બાળી નાખે એ અગ્નિ એટલો સમર્થ છે આખા બંગલા બાળી નાખે એ અગ્નિ એટલો સમર્થ છે કે ગમે તે સળગાવી નાખે પરંતુ એ અગ્નિને પ્રગટ કરવું પડે એમ જીવને વિશે પરમાત્મા છે જ જીવનું સ્વરૂપ નોખું છે પરમાત્માનું સ્વરૂપ નોખું છે પરમાત્માને જે પ્રગટ કરે નિત્ય સાધના કરે સાધના એટલે કંઈ એને નાક નથી ડહળવા આમથી પ્રાણાયામ પ્રાણાયામને બધું ઠીક છે ધ્યાન કરવા પૂરતું શરૂઆતમાં થોડી વાર કરે હવારમાં કે શરીરના સ્વાસ્થ્યને લગતી કોઈક એ બાકી એને ભગવાનની મૂર્તિનું ધ્યાન માળા ભજન કીર્તન કથા આ સાધના છે આપણી નિત્ય શાસ્ત્રનો અભ્યાસ નિત્ય કંઈક ચિંતન નિત્ય કોઈ સારો વિચાર આપણી સાધના છે એવી સાધના કરતો રહે તો એના આત્માની અંદર ઓટોમેટિક જેમ પથ્થરમાંથી અગ્નિ પ્રગટ થાય જેમ લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય એમ જ્યારે પથ્થરમાંથી અગ્નિ પ્રગટ થાય ત્યારે પથ્થરના સ્વરૂપને હાવ દબાવી દે અને પરમાત્મા જ રહે જ્યારે લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય ત્યારે લાકડાને દબાવી દે અને ફક્ત અગ્નિ જ રહે એવી રીતે જીવના સ્વરૂપને ને જીવના ગુણધર્મોને દબાવીને પરમાત્મા જ પ્રગટ થાય એ જીવ મુક્ત થઈ ગયો એ જીવ મુક્ત થઈ ગયો એટલે એની તમામ ક્રિયાઓમાં મુક્ત ભાવ સહેજે રહે એવા મુક્તો પણ ઘણી વખત આવા પરચા કરતા હોય મહારાજે લાડવા સૌથી પહેલાં સંતોની પંક્તિમાં ચાર ચાર પીરસે ચાર ચાર પીરસ્યા તો એ કળે આમાં મહારાજે કપડું ઢાંકી રાખ્યું હતું મેં જે ગઈકાલ કીધું હતું કે ઘણા પ્રસંગો મહારાજના છે એટલે લાડવા ચાર ચાર પીરસ્યા ને ઓલો ભગત કે બસ એક આરે ચાર એટલે મહારાજ મારી લાદ લેવા જ બેઠા છે મહારાજ કે તું ચિંતા ના કરીશ ને ચાર ચાર મહારાજને કે પ્રભુ મહારાજ કે તું ચિંતા ના કરીશ બેઠો બેઠો દર્શન કર ચાર ચાર દીધા પછી મહારાજ પાછા થોડી વાર એને ફરી પંક્તિમાં ફર્યા એટલે મહારાજે બીજી વખત બે બે દીધા હરિભગત વિચારે સો સાધુ ચાર ચાર આપે મેં કડિયામ ચારસો નાખ્યા ફરીથી પાછા બે બે આપ્યા એટલે બસો વધ્યા પાછા મારા ત્રીજી વખત ફર્યા એક એક બધાઈને આપ્યો મારા ચોથી વખત અરે ત્રીજી વખત ફર્યા ત્યારે મારા જે દોઢ દોઢ લાડુ આપ્યો બધા સંતો મારા ચોથી વખત ફર્યા ત્યારે બધા સંતોને એક એક લાડુ આપ્યો પાંચમી વખત ફર્યા ત્યારે મારા જે અડધો અડધો લાડુ આપ્યો છઠ્ઠી વખત ફર્યા ત્યારે પંક્તિ કોઈ ના લીધો થાકી ગયા મહારાજ કેટલાક લાડવા હોય સાતમી વખત ફર્યા મહારાજ કે આવે એક લાડુ લે ને એક ચરનારવીને બે લાડુ લઈને બે ચરનારવીન એટલે સંતો ચરનારવીના તો ભૂખ્યા હતા લાડવાના ભૂખ્યા નહોતા ફરી લાડવા લીધા ત્યારે મહારાજ આઠમી વખત ફર્યા મહારાજ કે આવે એક એક લાડુ લે અને બે ચરનારવીન સ્કીમ બદલાતી જાય મહારાજ વાંધો નહીં આવવા દો મહારાજને ફરી ચરનારવીને બે બે એક લાડુ ને બે ચરનારવી મહારાજ નવમી વખત ફર્યા મહારાજ કે એક લાડુ લે એક વખત ચરનારવીને અને માથે બે હાથ બે હાથ માથે મૂકવાના અને ત્યારે મહારાજ એ ને ઘીવાળા હાથ હતા એ લાડવા આજના જેવા નહોતા આજના લાડવા તમે હાથમાં પકડો તો કંઈ ઘી ના આવે પહેલેથી જ માપી નાખ્યું હોય પણ એ જમાનાનું ઘી એ જમાનાના લાડુ શેરે શેર ઘીના લાડુ હોય હાથમાં પકડે ને તો એ ઘી લાગે મહારાજે ઘીવાળા હાથ બધાઈના માથે મૂક્યા અને નવમી વખત બધાઈને જમાડ્યા સંતોને અને મહારાજે ઓલા ભગતને કીધું ભગત તારો મનોરથ પૂરો થયો બોલો ભગત કે હા મહારાજ મને ન્યાલ કર્યો કે તમે મારો મનોરથ પૂરો કર્યો મહારાજ કે આવે હાંભળ આ કળિયું છે આ કળિયાના લાડવા ગણી લે હાલ ઓલા એ ગણવાના ચાલુ કર્યા ચારસો ને એક લાડુ ચારસો નહીં ચારસો ને એક લાડુ મહારાજ કે આવે આ તારે પ્રસાદીના મેં દીધા આ તારે હરિભક્તોની અહીં પંક્તિ કરીને જમાડવા હોય તારે ઘેર લઈ જવા હોય તારા સંબંધીઓ માટે લઈ જવા હોય પ્રસાદ દેવો હોય આ તને હોપ્યા બોલો આશ્ચર્યમાં પડી ગયો કે આ કેવી રીતે થયું ભગવાન છે ત્યાં કશું જ અશક્ય નથી ભગવાનનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ બહુ નોખું છે બહુ નોખું છે પણ ભગવાનના સ્વરૂપને વાલા ભક્ત એવું સમજી રાખો એવું સમજી રાખવું જેમ નિષ્કુળન સ્વામીએ ચોસઠ પદીની અંદર કીધું એની આગળ જો આ પણ કોણ ગણતી આવીએ રે સિદ્ધ દોડીને ડાપન સમજુ સાના હસાવીએ રે જેને રચ્યું આ જગત જોને જુજવીએ જાતનું રે જોતા મુજાઈ મત એવું કર્યું ભાત ભાતનું રે એને કર્યું એવો એક થાય નહીં જરૂર જાણીએ રે વન કરે એ વિવેક સિદ્ધ અભિમાન રે એને કર્યું નિષ્કુળન સ્વામી કે એની આગળ જો આપણને કોણ ગંતીમાં આવીએ રે જીવનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ એ પરમાત્માના સ્વરૂપ વિશે વિચાર કરીએ ને તો એમ થાય કે એના સ્વરૂપ આગળ આપણે કોણ આવીએ આપણી ગણતરી શું અને એમાંય ભગવાન સ્વામિનારાયણ જે આપણને મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ આગળ આપણી કોઈ ગણતરી જ નથી દામોદર ભગતને જ્યારે મહારાજે એવા દર્શન દીધા કે જ્યારે તળાવમાં સ્નાન કરવા ગયા અને કપડાં કિનારા ઉપર પડ્યા હતા અને ત્યાં આગળ લોકો આવીના માટા મારવા લાગ્યા ત્યારે દામોદર ભગતને દેખાયું કે કોઈ આવશે કપડાં લઈ જશે એટલે દામોદર ભગત ચિંતા કરવા લાગ્યા મહારાજની મૂર્તિના દર્શન છોડી અને એ બાજુ જોવા લાગ્યા ત્યારે મહારાજ કે દામોદર ભગત એ બાજુ હું જોવો છો આ મહારાજ કોઈ કપડાં લઈ જશે આપણા મહારાજ કે કપડાં લઈ જાય એવા નથી એ તમને દઈ જાય એવા છે એ તમને ખબર છે કોણ છે ના મહારાજ કે અનંત અવતારો અમારા દર્શન આવ્યા છે એ અવતારો છે અને અમારા દર્શને આવ્યા છે એવું તો વિચારો ભક્તો એની આગળ જો કોણ હું ગણતરી આપણી એ પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની જે મોટપ છે કે જેને વેદો પણ નેતી નેતી કે છે જેને આજ સુધીના ઋષિ પણ ઓળખી નથી શક્યા ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં કીધું આપણાથી એવું ન બોલાય પણ ગોપાળન સ્વામીએ વાતોમાં કીધું કે પૂર્વેના ઋષિ જે શાસ્ત્રો લખ્યા એ જાને જાને વિચારી વિચારીને લખ્યા હોય એવા છે વિચારી વિચારીને લખ્યા હોય એવા છે અને આજના એ જે લખ્યા ને જેવું દીઠું એવું લખ્યું જેવું દીઠું એવું લખ્યું બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન જેવું દીઠું એવું લખ્યું પૂર્વે ગમે એટલા મોટા કવિ થયા બધા માન્ય જ છે પરમાત્માના સ્વરૂપનું વર્ણન જેને જેને કર્યું હોય પૂર્વે આ જ બધું માન્ય જ છે પણ એને દીઠું નથી કાંઈ ગમે તે એને અનુભવ થયો એની ભક્તિ સાચી હતી એને અનુભૂતિ થઈને એને લખ્યું અને આ તો પોતાની નજરની સામે ફેસ મનુષ્ય આકારે મળ્યા અને એને જે ચરિત્રો કર્યા એ લખ્યા એ પરમાત્માનું સ્વરૂપ ભગવાને પોતે આ વચનાઓમાં કીધું આ ભગવાન સ્વરૂપની વાત કરે છે પોતાની વાત કરે છે ભગવાન કે જીવનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ હાવ નોખું છે એની આગળ જો આપણ કોણ ગંતીમાં આવીએ રે સીધ દોડીને ડાપણ સમજુ સાના હસાવીએ રે કોઈ કોઈ મૂરખ માણસ કે કોઈ અસમર્થ માણસ જ્યારે બહુ તાકાત કરે ત્યારે સમર્થ વ્યક્તિને અને ડાહ્યા માણસને દાંત આવે કે આ છે દોકડા બહારની ઉંદરડી ને હું જોર કરતી હશે એમ આપણે જ્યારે વાલા ભક્તો એવું કરીએ ને કે હું તો આમ કરી નાખું નામ કરી નાખું નામ કરી નાખું ત્યારે ભગવાન અને મોટાને દાંત આવે સમર્થ પુરુષોને દાંત આવે ભગવાનને દાંત આવે કે આ છે કોડી જેટલા માલનો જીવ એક ઉંદરડી જેવો જીવ હું કરવા જાજો જોર કરતો હશે ઘણાના તો પાવર આપણે સાંભળીએ ને અને ઘણાના પાવર જોઈએ ને તો આપણને આશ્ચર્ય લાગે કે આને આને તો કશી ખબર નથી કે આ શરીર હાવ કાચા પિંડામાં જોર કરવાનું એમ કાચો ગળો હોય એમાં જોર કરે એ દી ટકે કોઈ કાચો ગળો લઈને નીકળ્યો નિભાળામાં પાક્યો નથી કાચો ગળો લઈને નીકળ્યો હોય અને એમ કે હું પાણી તો હમાવવામાં એમ નહીં આખો સમુદ્ર હમાવી દઉં આવે આવી વાતો કરે સમુદ્રનું એક મોજું આવે તો માટલું હતું નહોતું થઈ જાય કાચો માટીનો પીંડો હોય એ હતું નહોતું થઈ જાય તો પેલું માટલું તો ક્યારેક નિભાળામાં પાકે છે પણ આ શરીર રૂપી માટલું ક્યારેય પણ નિભાળામાં પાકતો જ નથી આ તો કાચો જ પિંડો છે આ પિંડો સદાયને માટે કાચો એક 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 નળી બ્લોકેજ થઈ જાય માણસનું મગજ બંધ થઈ જાય એક નળી બ્લોકેજ થઈ જાય માણસનું હૃદય બંધ થઈ જાય એક નળી બ્લોકેજ થઈ જાય માણસને પેરાલિસિસ થઈ જાય ક્યારે કઈ પરિસ્થિતિમાં કેટલું જોર કરતો હોય પૃથ્વી ધ્રુજાવતો હોય એવો વ્યક્તિ ક્યારે પરવસ થઈ જાય એની કોઈ ગેરંટી નથી જે શરીરમાં એમાં કોઈ પ્રકારનું ડાપણ ક્યારેય પણ મોક્ષના માર્ગમાં ચાલેલા મોક્ષે કરવું ના જોઈએ એને તો બસ કેવળ મહારાજ અને મોટા પુરુષો મને શું કહે છે મારા માટે કયો રસ્તો છે એની મારા માટે સી આજ્ઞા છે એ રસ્તે અલમસ્ત થકો ચાલ્યો જાય બીજે ક્યાંય કોઈ વસ્તુમાં લેવાય નહીં તો એ ભગવાન સુધી પહોંચે ને એવાને જોઈને મહારાજ બહુ રાજી થાય પણ જે વાત વાતમાં પોતાનું ડાપણ કરતો હોય વાત વાતમાં પોતાનું જોર દેખાડતો હોય વાત વાતમાં પોતાનું બળ દેખાડતો હોય વાત વાતમાં આપણને આપણી બુદ્ધિનું કોઈ કોઈ વધારે પડતું બુદ્ધિનું આપણને અહંકાર આવતો હોય ભગવાન એને જોયા કરે અને ભગવાનને મોટા પુરુષો અંતર્યામી પેરે જોઈને હશે કે આ જીવની અંદર તાકાત તો કંઈ છે નહીં એટલે નિષ્કુળાન સ્વામી કહે છે જેને રચ્યું આ જગત જોને જૂઝવી એ જાતનું રે જોતા મૂજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે કેવું ભાત ભાતનું કર્યું છે આપણે જોઈએ તો આપણું મન મૂજાઈ જાય એને કર્યું એવું એક થાય નહીં જરૂર આપને રે એને કર્યું એવું કાંઈ ના થાય પરમાત્માનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ હાવ જુદું છે હાવ જુદું એને કર્યું ને એ કરે છે એના જેવું આપણાથી શું થાય કશું જ ના થાય વન કરે વિવેકસિદ્ધ અભિમાન આનીયરે મેલી ડાપણ ભોળાપણ રહીએ દાસના દાસ થઈને રહે સ્વામી આવું લખ્યું લો ને ભોળપણ બેન મૂકવાનું છે આ સત્સંગમાં ડાપણ નથી કરવાનું અને ભોળપણ નથી રાખવાનું કારણ કે ડાપણ કરવાવાળાની આખી જિંદગી ડાપણમાં જાય છે સમજાય ને સત્સંગનું આખું એનાલિસિસ કર્યા કરે સાધુનું એનાલિ એનાલિસિસ કર્યા કરે હરિભગતનું એનાલિસિસ કર્યા કરે અને એમનો એમ લાકડા ભેગો જાય કાંઈ લઈને ના જાય સત્સંગમાંથી તે ગનાહાવ ભોળા હોય તેને તમે ખોળ આપો તોય કે વાંધો નહીં ગોળ આપો તોય વાંધો નહીં આખલો આવ્યો તોય વાંધો નહીં ગાય આવી તોય વાંધો નહીં ધર્મ કરાવો તોય વાંધો નહીં અધર્મ કરાવો તોય વાંધો નહીં જ્ઞાન આપો તોય વાંધો નહીં કરી નાખો તોય વાંધો નહીં આવું હોય એટલે એ ભોળ પણ કહેવાય નિષ્કુળાન સમય ના પાડે છે કે જેને કલ્યાણના માર્ગે ચાલું એને એટલા ભોળા ના રહેવું એટલું તો વાલા ભક્તો આપણને હોવું જ જોઈએ કે એટલા આપણે ભોળાના હોવા જોઈએ કે આપણને આમ કોઈ ગમે તે બાજુ દોરી દોરીને આમ લઈ જઈને દોરાઈ જઈએ એટલા સ્ટ્રોંગ તો આપણે હોવા જ જોઈએ મેં આગળ પણ વાત કરી હતી કે આપણે એટલા બધા ભોળાના હોવા જોઈએ કે આપણને કોઈ ગમે તે વસ્તુ સમજાવે ને આપણે સમજી જઈએ શ્રીજી મહારાજની સર્વોપરીતા બાબતમાં આપણને કોઈ સમજાવે ને આપણે સમજી જઈએ એટલા ભોળાના હોવા જોઈએ ભગવાનના કોઈ મોટા પુરુષમાં આપણને વિશ્વાસ અને શ્રદ્ધા હોય એ વિશ્વાસ અને શ્રદ્ધા કોઈ ડગાવી નાખે એટલે આપણે ભોળા ના હોવા જોઈએ કોઈ ભગવાનના પવિત્ર અને મોટા સંત કે ભક્તમાં આપણને વિશ્વાસ હોય એમાંથી કોઈ આપણને ભોળવી નાખે એટલે આપણે ભોળા ના હોવા જોઈએ એટલા ડાપણવાળા ના હોવા જોઈએ કે આપણને એવું મળ્યું હોય તો આપણે રોજ રોજ એમાં રિસર્ચ કરી 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 કરીને બુદ્ધિને હાવ ભેલ કરી નાખીએ એવા પણ ના હોવા જોઈએ પણ સ્વરૂપને જાણી રાખવું જોઈએ કે પરમાત્માનું સ્વરૂપ આવું જ છે એ હાવ નોખાચ હાવ નોખાશ એના જેવું કોઈથી ના થાય મારા સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં જીવા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને એ સમયે સારંગપુરના હરિભક્તો મહારાજને કે મહારાજ અમારે રસોઈ દેવી તમને હવે રસોઈ દેવાનો રિવાજ ગામડામાં આજે શ્રાવણ મહિનો હોય ત્યારે સંતો જાય ત્યારે રસોઈ હોય ચિઠ્ઠીમાં સંતો ફરવા જાય ત્યારે રસોઈ હોય તે પછી ગામડામાં ફરવા જાય ને તો ઘર ગામની અંદર હાઈટ ઘર હોય ને તો ત્રીસ દિવસ સાધુ રોકાવાના હોય એટલે હાઈટ ઘરની રસોઈ હવાર હાંજની હોય અથવા તો એક દિવસમાં બે રસોઈ બપોરની હોય પછી તો સંતોને હવારમાં કડિયું ચડાવવાનું હા એ સત્સંગ તો આખો નોખો જ છે એમાં વચનામૃતની વાત આવે નહીં ભગવાનનું સ્વરૂપ આવે નહીં એમાં તો મોતિયા લાડુનું સ્વરૂપ આવે માલપુડાનું સ્વરૂપ આવે દૂધપાકનું સ્વરૂપ આવે એમાં કંકોડાનું શાક આવે પરવરનું શાક આવે આખા રીંગણાનું શાક આવે આ બધા શાક ને કઈ કઢીન કઈ દાળ ને કયું કઠોળ ને કઈ પૂરી તીખીને મોડીન આ બધું શાસ્ત્રમાં આવે એ જ જ્ઞાન હવાર ઉઠે ત્યાંથી એ જ સ્વામી આવી ગયા હા ભાઈ આવી ગયા હા તો સ્વામી માલપુડાની રસોઈ કર દો અત્યારે આપણી પચા માણસની રસોઈ કરવાની છે હા હા ભગત બીજા આયા સ્વામી હું રસોઈ કરશો તમે જે કહો ભગત હારું તારે આપણે મોતિયા લાડુની રસોઈ કરતો હો માણસ આવશું હા મેં નહીં હાનું શાક તમારે અમારે કંકોડાનું તમારે પરવરનું હારું એ સ્વામી બે મેના બનાવે મેનું બનાવીને હવાર બે વાગે બે લોટો લઈને બપોરના બાર સ્વામીના એમાં વગાડ દે બાર વગાડ દે ને પછી કે હા અમારે તો સાધુ એટલે રસોઈ દેવાની જ પચાસ રૂપિયા પાછા ભેટ મૂકે તોય સસ્તામાં પતે રસોઈને લાવે તો એટલામ ના પતે આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આવું મેળવવાવાળા તો ઢગલો પડ્યા છે જો કથા વાર્તાથી તૈયાર ના થયા હોય તો આવા જ્ઞાનવાળા તો લાગટ લાઈનો પડી છે અને આવું જ્ઞાનના પ્રદાતાઓ પડ્યા છે આવા જ્ઞાનના પીપાસુઓ પડ્યા છે એમ આવા જ્ઞાનના દાતાઓ પડ્યા છે કે એને આવું જ જ્ઞાન ફાવે એને ઓલું જ્ઞાન ફાવે જ નહીં જેવા પીપાસુ છે એવા દાતા છે એ તો બરાબર છે જેવું પ્યાસવાળા હોય એવું એને પીવડાવવાવાળા પણ જોઈએ જ પણ વાલા ભક્તો યાદ રાખો વચનામૃત સ્વામીની વાતો નિષ્કુળ કાવ્ય ચરિત્રનો ગ્રંથ આ બધું નિત્ય આપણું વાંચન હોવું જોઈએ કેટલા બધા ભક્તો એવા છે કે જે નિત્ય વાંચે જ છે આપણા હરિકૃષ્ણ ભગત છે જ્યોર્જિયામાં કેટલા ધંધા કરે હવારથી ધંધા ઉપર હોય ને હાં જૂદી હોય પણ એને હાં જ પડે ત્રણ ચાર શાસ્ત્રો પાંચ શાસ્ત્રોનો નિયમ છે મને ખ્યાલ નથી કેટલા એટલા શાસ્ત્રો વાંચવાના જ ધંધા ઉપર એ વાતો તો રાખી જ મૂકે સંજીવ ભગત છે કેટલા બધા ભક્તો એવા છે કે જે ભક્તોને નિત્ય ચારથી પાંચ શાસ્ત્રને વાંચીને પછી જ ઊંઘી જવાનો નિયમ હોય એ વાંચ્યા વિના ઊંઘવાનું જ નહીં તે એવું હોય તો એનું અંગ હંમેશા વૃદ્ધિને પામે પણ જો એવું અંગ ના હોય તો એ કોઈ દિવસ વૃદ્ધિને ના પામે એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવવા માટે કંઈક વાંચ્યા કરવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એક વખત સાંભળવાથી નથી થતું એક વખત કાંઈ શાસ્ત્રને વાંચવાથી નથી થતું એક વખત કાંઈક થોડું ઘણું શાસ્ત્ર ઉપર થોડું વિવેચન કરી દઈએ તોય નથી થતું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અનેક વખત અનેક પ્રકારના શબ્દોને અનેક પ્રકારના ચિંતનોને અનેક પ્રકારના વિચારો બહુ મળે ને અંદર ત્યારે આમ થોડુંક જ્ઞાન પ્રગટ થાય આ કાંઈ આપણે બોલ્યા કરીએ છીએ જ્ઞાન નથી સાંભળ્યા કરીએ છીએ જ્ઞાન ના થાય જ્ઞાન વસ્તુ બહુ સૂક્ષ્મ છે બહુ સોલિડ છે અને બહુ જ કિંમતી છે ને બહુ ઓછી છે ભંડાર નથી આપણે કહે ને જ્ઞાનનો ભંડાર જ્ઞાનનો ભંડાર નથી હોતો જ્ઞાનની ચિનગારી હોય છે આત્મા છે એ આત્મા એટલી તાકાતવાળો છે ચિંગારી જેવો જ છે પણ એને આ શરીરમાં મૂકો તો આ શરીર જેટલો વ્યાપ્ત થઈ ગયો નખથી શીખા પર્યંત પણ આ જ આત્માને હાથીના શરીરમાં મૂકો ને તો હાથી કેવડો મોટો છે આપણા જેવા પચીન હમાવી દે એના શરીરમાં તો એટલા એટલામાં એક આત્મા જ આખો વ્યાપ્ત થઈ જાય એ જ આત્માને તમે જો સમુદ્રને આત્મા એને સમુદ્ર તરીકે જન્મ મળ્યો હોય ને તો આ ખારો દરિયો જેટલો દેખાય છે ને ખારા દરિયા રૂપે એકલો જ થઈ જાય એ જ આત્મા એ જ આત્મા કોઈ દેવતા થયો ને અગ્નિ રૂપે થયો અગ્નિદેવ રૂપે તો જેટલો અગ્નિ છે બધા રૂપે અગ્નિદેવ થઈ જાય એક જ આત્મા એ જ એ જ આત્મા એક ચિનગારી જ એટલું થઈ શકે એમ જ્ઞાન છે ને એક ચિંગારી છે એક જ નાની એમથી પણ એ જે એ જે પ્રગટાવી એની માટે રોજનું ચિંતન રોજના કંઈક ચરિત્રનો વિચાર જીવા ખાંચરના દરબારમાં આવીને સારંગપુરના ભક્તો કે મહારાજ રસોઈ દેવી છે મહારાજ કે રસોઈ દેવી છે કાલ બધા તમે રસોઈ કરો જાઓ જીવા ખાંચર કે મહારાજ વિચારીને બોલો દોઢસો ઘર છે અમારે ત્યાં મહારાજ કે રસોઈ કેટલી થાય બ્રહ્માનંદ છે કે ગનો બ્રહ્માનંદ છે કે મહારાજ પાંચ મહિના થાય દોઢસો ઘરની રસોઈ જમવી હોય તો પાંચ મહિના સારંગપુરમાં રોકાવવું પડે મહારાજ કે અમારે પાંચ મહિના નહીં અમારે તો પરમ દિવસ જવું છે એટલે કાલ તમે બધાએ રસોઈ કરો જીવા બાપુ કે મહારાજ વિચારીને બોલો દોઢસો ઘેર રસોઈ કરશે તમે કદાચ હું ચાલો તમે ભગવાન છો તે હવારે મારે ઘેરથી જમવાનું ચાલુ કરો તો હાજ પડે દોઢસો ઘેર થોડા જમી લો તમે મહારાજ કે બાપુ એ બધું મૂકો દોઢસો ઘેર રસોઈ કરાવી દો દોઢસો ઘેર રસોઈ થઈ ગઈ જીવા બાપુને ત્યાં મહારાજ રોકાયા હતા ત્યાં જમવા બેઠા એટલે જીવા બાપુ વિંદો લઈને પવન નાખતા નાખતા એને થોડો વિચારમાં પડી ગયા ને તેમ પવન આ પંખો હાથમાં રહી ગયો અને વિચારોમાં ચડી ગયા એને એમ થયું કે મહારાજ એવું કે દોઢસો ઘેર ઓલા બધા વાટ જોતા હશે ને મહારાજ તો એ શાંતિથી જ જમે બેઠા બેઠા હજુ બધાને ઘેર જવાન નથી તે મહારાજ કે બાપુ પવન નાખો વિચારશો નહીં ઓલા લોકોની રસોઈની ચિંતા કરો છો એ બધાને ત્યાં તો અમે જમવા પૂગી ગયા કે જીવા બાપુને તો એ સંતોષ ના થયો ને માણસો મોકલે જાઓ જોયા હો તો બીજે બધે આખા ગામમાં ઘેર દોઢસો દોઢસો ઘેર મહારાજ બેઠેલા જીવા ખાચરના સારંગપુર ગામમાં દોઢસો દોઢસો ઘેર ભગવાન બેઠેલા અને દોઢસોએ ઘેર મહારાજ જમ્યા દરેક વ્યક્તિ એક સાથે બધા મહારાજને જ્યારે પરમ દિવસે એટલે બીજે દિવસે વડાવા ભેગા થયા ઓલા કે મારે ઘેર મહારાજ બહુ જમ્યા મહારાજ એકલા નહીં મહારાજની સાથે મૂળજી બ્રહ્મચારી સંતો ભક્તો બધાય જમ્યા મારે ઘેર મહારાજને સંતોન ભક્તો આવ્યા હતા મારે ઘેર આવ્યા હતા મારે ઘેર આવ્યા હતા મારે ઘેર આવ્યા હતા દોઢસો એ દોઢસોને ઘેર મહારાજ જમ્યા આ ભગવાનથી થાય જીવથી થાય અરે જીવથી તો એક સ્વરૂપ તો વાત જવા દો એક ગેર જમ્યો હોય પેટ ભરીને તો બીજે ગેર ના જમાય ભાઈ રહેવા દેજો પણ ભગવાન બધું કરી શકે આ તો એક ચરિત્ર છે પણ આ ચરિત્રથી આપણે શું સમજવાનું છે કે જીવનું સ્વરૂપ ને ભગવાનનું સ્વરૂપ બહુ નોખું છે તમને એમ થાય કે એ તો આપણે સમજીએ છીએ તો એ વાતને કેમ વારે વારે આપણે સમજવાની વારે વારે એટલા માટે કે આપણે જો ભગવાનનું સ્વરૂપ યથાર્થ સમજીશું ને તો આપણે ક્યારેય કરતાં નહીં બનીએ થોડું ઊંડા ઉતરીને વિચારો તો કે હું કરતાં થઉં છું મને ક્યારે ક્યારેય પણ એક વખત એવો સંકલ્પ થાય છે કે મારાથી થાય છે હું કરી રહ્યો છું હું વિચારું છું ને હું સલાહ આપું છું ને હું આયોજન કરું છું એટલે આ થાય છે હું જોબે જઉં છું એટલે આમ થાય છે હું આવો ધંધો કરું છું એટલે આવું થાય છે એક્સ વાય જેડ કોઈ પણ પ્રકારનું હું કરું છું ને આ થાય છે એ જ પરમાત્માના સ્વરૂપને ઓળખવામાં અજ્ઞાન છે કોઈ કરાવે છે કોઈ કરે છે આ થાય છે એ કરે છે એ કરાવે છે નામ મારું દે છે એ કરી રહ્યા છે સારું મને દેખાડે છે સારું મારું બોલાવે છે બીજાને એવું સમજાવે છે આ કરે છે કરે છે તો એ એને હંમેશા અફસોસ રહે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય એના જ્યારે વખાન થાય એનાથી કંઈક સારું થાય ને એને કોઈ કહે ઓહો તમે આ બહુ સારું કર્યું તો એને અફસોસ થાય અમુક એને દુઃખ થાય કે ઓહો આ મેં તો કર્યું નથી કરે છે તો મારા મને શા માટે કહે છે એને એવું થાય આ બધા પ્રયોગો પરથી આપણે વિચારવું જોઈએ કે મને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેટલું છે કોઈ આપણું અપમાન કર્યું આપણને એમ થયું એ તો મહારાજ કરે એમાં મારીને મહારાજે કરાવ્યું મહારાજે મારી સ્તુતિ પાંચ મારીને કરાવી તો બે મારી નિંદા કરાવી જો આ પાંચમાં કોઈ પાંચે આપણા વખાણ કરે ને આપણને તરત એમ થઈ જાય કે મહારાજ બધામાં રહીને એવું કેવડાવે છે કે હું બહુ સારો છું તો બધામાં રહીને મહારાજે તારું હારું કેવડાવ્યું તો બેમાં રહીને ભૂંડું કેવડાવ્યું એ મહારાજે ના કેવડાવ્યું તો એને સ્વીકારી લે કે મહારાજે કેવડાવ્યું પણ જો એ પણ એમ સ્વીકારી શકાતું હોય સહજ તો પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપણને બરાબર થયું છે જો નથી સ્વીકારી શકતા તો આપણને પરમાત્માનું જ્ઞાન યથાર્થ થયું નથી માટે વાલા ભક્તો જીવનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ બે જાત હાવ નોખી છે એ બે હાવ જુદા છે એને હંમેશને માટે જુદા સમજવા જીવ અને પરમાત્મા બેનું સ્વરૂપ બીજી રીતનું છે મહારાજ કે છે એવી રીતના અણંત ઐશ્વરીયુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા થાય છે એ વાત આવે મહારાજ કરશે એની આગળ વાત કરીને મહારાજ જે વાત આપણને મૂળ મુદ્દા ઉપર લઈ જશે એ વાતને આપણે આવતીકાલે સમજીશું હરીકૃષ્ણ મહારાજ નિજયે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નલકંઠમ ભજ કૃષ્ણ મહારાજ